ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પાણીની સર્જાયેલી વિકટ સમસ્યાના મુદ્દે ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી કાઢી મામલતદાર કચેરી ખાતે માટલા ફોડી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર આપી ધરમપુર તથા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રજાને પીવાનું પાણી પહોંચાડવાની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી। उनाळा दरमियान धरमपुर कपराड़ा में पानी की समस्याओं थोड़े वंशे अंते थती हुई है, तो ये ध्यान में राखी दर सोमवार कलेक्टर ऑफिस में पानी समिति की मीटिंग माननीय कलेक्टर साहब की अध्यक्षता में लोकल ऑथोरिटीओ की अध्यक्षता में थती हुई है। एम जो टैंकर चलावा जरूरियात जणाय तो टैंकरों अमे गामों में आपता हुई भाव ऑलरेडी पहले थी मंजूर थी जाए। ये सीवाय ज्यां हेन्डपंप रिपेरिंग की जरूरियात हो रजूआत प्रमाण हेन्डपंप रिपेरिंग काम पण पाणी पुरवठा यांत्रिक विभाग द्वारा करवामां आवे छे। एनी अत्यारे चार टीमों कार्यरत छे। आ सिवाय गुजरात सरकारे अष्टोल जूथ पाणी पुरवठा योजना जे बहु महत्वाकांक्षी योजना छे 500 करोड़ रुपयानी एना टेन्डरिंग पण थई गया छे। एना फर्स्ट फेजनुं काम मोटे भागे मे महिनामां सरकारशी द्वारा खातमुहूर्त करीने चालू करी देवामां आवशे, जेथी आवनारा वर्षोमां पाणीनी कोई समस्या आवी रहेशे नहीं। आ सिवाय 1 मेथी आखा गुजरातमां माननीय मुख्यमंत्रीश्रीना मार्गदर्शन हेठ जल संचय योजना पण कार्यरत थवानी छे। एमां आपणा हयात तळावो ऊंडा करवा, नवा तळावो बनावा, चेकडेमो ऊंडा करवा एवा घणी बधी कामगीरी एमां समावेश करी लेवामां आवेल छे, जेथी आवनारा वर्षोमां ચોમાસાનું પાણીમાં વધુમાં વધુ રોકાય અને સરફેસ વોટર નો વધારે વધારે આપણે ઉપયોગ કરીએ। કોંગ્રેસ સમિતિ તરફથી એક પ્રાંત અધિકારી મારફત કલેક્ટરશ્રી વલસાડને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્ર આપવાનો અમારો મુખ્ય હેતુ એ હતો કે ધરમપુર તાલુકાના જે પાણીના અછતના ગામો છે એમાં પાણી પહોંચાડવાની અમે વાત કરી છે। બીજી ખાસ અમારી મહત્ત્વની વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી 7 એપ્રિલની વલસાડના ગણેશોત્સવ કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે તમામ અધિકારી બોલાવીને સૂચના આપી હતી કે દક્ષિણ ગુજરાતની અંદર તેમજ વલસાડ જિલ્લાની અંદર બોર હેન્ડપંપની યોજનાઓ અત્યારે સદંતર બંધ કરવામાં આવશે અને બંધ કરવાનું કારણ એમ જણાવ્યું કે દમણગંગા ડેમમાંથી અસ્તોલ પાણી પુરવઠા યોજનામાંથી અમે ધરમપુર અને કપરાડા તાલુકામાં પાણી પહોંચાડનાર છે, તો અમારો એમાં સખત વાંધો એટલા માટે છે કે અમારી વિનંતી એટલા માટે છે કે ધરમપુર અને કપરાડા તાલુકામાં ભૌગોલિક વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ડુંગર વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, ખાચા ટેકરાઓ છે, આવી યોજનાઓ ઘણી યોજનાઓ બની લોકો સુધી પાણી પહોંચતું નથી અને આપ જોઈ શકો છો અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી પટ્ટાઓમાં કેટલીક જૂથ પાણી પુરવઠાની યોજનાઓ થઈ એ યોજનાઓ સદંતર નિષ્ફળ ગયેલ છે, એ યોજનાના અવશેષો પણ સ્થળ પર જોવા મળતા નથી, એટલા માટે આજે અમે ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકાર પાસે અમારી વાત પહોંચાડે એટલા માટે અમે આવેદનપત્ર